તો આ ગોળાની સપાટી સાથે આ ગોળાની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગણવાનું છે અને આ પરથી ગાઉસનો નિયમ તમારે જણાવવાનો છે ઓકે તો ક્વેશ્ચનમાં એ વાત કરેલી છે કે આપણી પાસે એક પોલો ગોળો છે જેમ કે ફૂટબોલનો બોલ ફૂટબોલનો બોલ ઓકે જે પોલો ગોળો છે ઓકે જેના કેન્દ્ર ઉપર આપણે પ્લસ ક્યુ વીજભાર મૂકીશું રેડિયસ આર છે તમારી પાસે એક સ્ફિયર પોલો ગોળો આવી ગયો આ ગોળાને મિત્રો સૌથી પહેલા તમે એ સમજી લો કે નાના નાના ખંડમાં તમે બનેલો કલ્પી શકો મેં રંગીન સ્કેચ પેન યુઝ કરી એક ખંડ આયા બતાવ્યો બીજો ખંડ ઇધર ત્રીજો ખંડ ઇધર તો આવી રીતે તમે ઘણા બધા સૂક્ષ્મ ખંડોથી આ ગોળાને કલ્પી શકો વાત બીજી કરીએ કે કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે ધન વિદ્યુત કારણે વિદ્યુત ક્ષેત્ર નીકળે મિત્રો ઓકે ત્રિજ્યાની દિશામાં કહેવાય મિત્રો અને ત્રિજ્યાની દિશામાં કારણ કે બિંદુવત વિદ્યુત ભાર કેન્દ્રમાં છે આ તમારી રેડિયસ છે તો વિદ્યુત ક્ષેત્ર આમ રેડિયલી ત્રિજ્યાવર્તી દિશામાં બહાર નીકળશે અહીંયા ભી એમ જ થશે મિત્રો ધન વિદ્યુત ભાર તમારે અહીંયા જોતું હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળશે અહીંયા પણ ત્રિજ્યાવર્તી દિશામાં

આપણે ડીએ નામ આપીશું ક્ષેત્રફળ સદીશ રાશિ અને પૃષ્ઠ ખંડ અથવા તો આ નાનકડા ખંડ નો ક્ષેત્રફળ સદીશ દોરવું હોય તો સપાટીને લંબરૂપે બહારની તરફ સપાટીને લંબરૂપે

અહીંયા પણ પ્લસ ક્યુ ભાર છે ધન ને કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર ને કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ સિમ્પલ અને સોબર વાત છે કે ઈ અને ડી એ વચ્ચે એંગલ કેટલો થઈ ગયો 0 કારણ કે બંને એક જ દિશામાં છે અહીં ઈ અને ડી એ બંને એક જ દિશામાં છે થાટા 0 ઈ અને ડી એ બંને એક જ દિશામાં છે થાટા 0 બસ એટલું તમે કાઉન્ટ કરી શકો કારણ કે ફ્લક્સ નું સૂત્ર આપણે પાછળના લેક્ચર માં સમજી ગયા કોઈ પણ ફ્લક્સ જોતું હોય વિદ્યુતીય સદિશ ફ્લક્ષુ ઇ મારે એક નાનકડા ખંડનું ફ્લક્ષ જોઈએ આ ખંડનું ફ્લક્સ જોતું હોય તો ઈ સદિશ ડોટ એ સદિશ આ ખંડનું ફ્લક્સ જોતું હોય તો ઈ સદિશ ડોટ ડીએ સદિશ એ રીતે ઇધર ખંડ લો ઇધર ખંડ લો એમ તમે સમગ્ર ગોળા ઉપર બધા ખંડ લઈ લો બધા ખંડ સાથે સંકળાયેલું તમે શું શોધીશો ફ્લક્સ એનો તમે કરીશો સરવાળો એટલે તમારું થી જશે ટોટલ સંકલન ઓકે તો હવે મારે ફ્લક્ષ ની વ્યાખ્યા મુજબ કામ કરવાનું છે ફ્લક્સ સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્ષ જોઈએ આપેલા ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ તો ફ્લક્સ ઇઝિક્વલ ટુ સરફેસ ઇન્ટિગ્રેશન શા માટે સંકલન કર્યું સમજાવી દઉં કારણ કે તમે આ ખંડ આ ખંડ આ ખંડ એ બધાનું ફ્લક્સ જોડશો તો ફ્લક્સ અદિશ રાશિ અદિશ રાશિ એટલે સરવાળો સરવાળો મીન્સ સંકલન તો સરફેસ ઇન્ટિગ્રેશન અને શું બોલીશું સરફેસ એટલે સપાટી સરફેસ ઇન્ટિગ્રેશન ઈ સદિશ સદીશ ડોડીએ સદિશ એને તમે થોડુંક વ્યવસ્થિત લખો તો સરફેસ ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ દૂર કરો તો સમગ્ર પોલા સાથે સંકળાયેલું ફ્લક્ષ મને આ સૂત્ર પરથી મળશે હવે બીજી વાત એ કરું કે બિંદુવત વિદ્યુત ભારથી ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર કેવી દિશામાં હતું મિત્રો ત્રીજીવર્તી દિશામાં અને ગોળાની સપાટી પરના દરેક ખંડના ક્ષેત્રફળ સદિશ DA અને E જે આપણે આકૃતિમાં જોયું એ બંને એક જ દિશામાં આવે છે આથી થાટા કેટલો બની ગયો 0 થાટા કેની વચ્ચેનો ખૂણો E સદિશ અને DA સદિશ વચ્ચેનો ઓકે તો E અને DA તો બંને એક જ દિશામાં થાટા તમારો શું બની ગયો 0 તો આ સ્ટેપને તમે શાંતિથી લખી શકો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સર્ફસ ઇન્ટિગ્રેશન E DA cos થાટા થાટા કેટલો લખશું મિત્રો 0 એ સ્ટેપ આપણે આગળ વધારીએ તો સમગ્ર પોલા ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સરફેસ ઇન્ટીગ્રેશન ઈ ડી એ કોસ થીટા મૂકી દો જીરો કોસ જીરો કેટલું બનશે મિત્રો વન એટલે ઈ ડી મારી પાસે વધુ સરફેસ ઇન્ટીગ્રેશન ઈ ડી એ ઈ તમને ઈ અહીંયા સંકલનની અંદર છે ઈ જો અચળ હશે તો સંકલનની બહાર લઈ શકશું અચળ છે કે નહીં તે આપણે ચાલો જોઈ લઈએ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તેથી આર દૂરી ઉપર ખંડ છે આ ભી આર દૂરી ઉપર ખંડે આ ભી આર દૂરી ઉપર ખંડે એવી રીતે દરેક ખંડ તમારો આર દૂરી ઉપર હશે અને બિંદુવત વિદ્યુતભાર છે દોસ્તો આ બિંદુવત વિદ્યુતભાર એને કારણે આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું જરાક બોલો એ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર આ આર અંતર છે એટલે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે ગોળાની સપાટી પર કે ક્યુ બાય આર સ્ક્વેર આ ગોળાની સપાટી પર પણ કેટલું હશે કે ક્યુ બાય આર સ્ક્વેર આ સપાટી પર કે ક્યુ બાય આર સ્ક્વેર કારણ કે બિંદુવત વિદ્યુતભાર અને આ દૂરી તમારી r છે તો બધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમગ્ર ગોળાની સપાટી પર કે q/r² છે તો હવે તમે સમજી ગયા કે અચળ છે તો અચળ સંકલનની શું થશે બહાર નીકળશે ઈ મે બાર કાટ નાખ્યો ક્લોઝ ઇન્ટિગ્રેશન આમ ન લખવું હોય સરફેસ ઇન્ટિગ્રેશન ન લખવું હોય તો એને mp લખાય ક્લોઝ ક્લોઝ બોલાય છે ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે કે સમગ્ર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ફરીથી રિપીટ કરું ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે સમગ્ર બંધ સપાટી પોલો ગોળો તો બંધ થઈ ગયો ઓકે બંધ સપાટી સાથે સંકળાયેલું બહાર આવી ગયો ક્લોઝ ઇન્ટીગ્રેશન ડીએ ઓકે અહીં ઈ મેં અચળ હોવાને કારણે સંકલનની બહાર બહાર રાખેલો છે શા માટે મેં કારણ લખી દીધું ગોળાની સપાટી પર ઈ બધે જ ઇક્વલ રહેશે ઓકે સમાન રહેશે હવે વાત આવી સંકલનની એ નાણાકડું સંકલનનું સ્ટેપ છે ક્લોઝ ઇન્ટીગ્રેશન ડીએ ડીએનું સંકલન બોલો એ એક્સનું સંકલન બોલો એક્સ ડીવાયનું સંકલન બોલો વાય dt નું સંકલન બોલો ટી તો ડીએનું સંકલન શું લખશું એ એ એટલે સમગ્ર પોલા ગોળાનું ક્ષેત્રફળ સમગ્ર પોલા ગોળાનું ક્ષેત્રફળ સમગ્ર પોલા ગોળાનું ક્ષેત્રફળ જેની રેડિયસ આ રહે પોલા ગોળાનું ક્ષેત્રફળ બધા મિત્રોને આવડે જ છે એ ઇઝ ઇક્વલ ટુ ફોર ફાય આર સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ

કે ક્યુ ફોર ફાઈ મારી પાસે કે ક્યુ ફોર ફાઈવું કે એટલે આ બધા આપ જાણો છો વન અપોન ફોર ફાય એપ્સેલન નોટ ઇન્ટુ ક્યુ ઇન ટુ ફોર ફાઈ ફોર ફાય ફોર ફાઈ કેન્સલ આઉટ થઈ ગયું તો ટોટલ ફ્લક્સ આવી ગયું ક્યુ ઇન ઇન શા માટે લખ્યું એ હમણાં સમજાવું ક્યુ અપોન એપ્સેલન નોટ બોલી જાઓ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સેલન નોટ ફ્લક્ષ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન અપોન એપ્સેલન નોટ આપણે આનો ઉપયોગ કરીશું ક્યુ ઇન એટલે થોડુંક તમને હાલ સમજાવું પછી એની વિગતવાર ચર્ચા કરીશું આ પોલા ગોળાની અંદર વિદ્યુતભાર આવેલો ભાઈ પોલા ગોળાની અંદર વિદ્યુતભાર છે જો જોને એટલે આપણે એને ક્યુ ઇન બાય એપસિલન નોટ થી ફ્લક્સનું સૂત્ર સમજીશું ઓકે તો ફ્લક્ષનું સૂત્ર આ ક્યુ ના પદમાં છે વિદ્યુતભારના પદમાં છે એપસિલન નોટ શૂન્ય વકાશની પરમિટિવિટી છે તો કે ફ્લક્સ મારા માટે કમ્પ્લીટ થઈ ગયું અને આ ફ્લક્સ ઉપરથી આ જે સ્ટેટમેન્ટ મેં રંગીન સ્કેચ પેનથી યુઝ કર્યું એને આપણે ગૌશ નો નિયમ કહેવામાં આવશે અથવા નો નિયમ કહેવામાં આવશે નિયમ નિયમનું સૂત્ર બોલો ભાઈ ફ્લક્ષ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન બાય એપ્સેલર નોટ તો અહીં આ આફ્લોક્સના સૂત્રમાં તમે થોડુંક અહીં સાદું રૂપ જુઓ r² r² r એટલે શું આપેલ ગોળાની ત્રિજ્યા હતી અને ત્રિજ્યા ત્રિજ્યા તો કેન્સલ આઉટ થઈ ગયું તો અહીં મહત્વની વસ્તુ એ થઈ કે ફ્લક્સ એ ગોળાની ત્રિજ્યા પર આધારિત નથી એટલે કે તે પરિમાણ પર આધારિત નથી ત્રિજ્યા ગમે એટલી હશે પણ આપણો ફ્લક્સ ત્રિજ્યા ઉપર ડિપેન્ડ નહીં કરે એટલે કે મારે એ કહેવાનું છે કે ગોળાની ત્રિજ્યા પર આધારિત નથી અને તે તે ગમે આકારના આકાર ગમે તેવો હોય અહીં તો મેં પોલો ગોળો લીધો તો ભાઈ આનો તમે ગમે તેવો આકાર કરી નાખો રેન્ડમલી અસ્તવ્યસ્ત તો પણ નિયમ આપણે લાગુ પાડીશું એટલે કે આ ગમે તે આકારના પણ એ સત્ય હૈ કે તમે જે પૃષ્ઠ વિચારો એ ક્લોઝ હોવું જોઈએ બંધ હોવું જોઈએ બંધ સપાટી માટે આ સૂત્ર વેલિડ છે ક્યુ સૂત્ર ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન બાય એપ્સેલ નોટ શું સમજાણું તો કે ફ્લક્સ ત્રિજ્યા ઉપર આધારિત નથી અને તે ગમે તે આકારના બંધ પૃષ્ઠ માટે સત્ય છે ઓકે તો ફ્લક્સનું

એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર અને એપસિલન નોટ ના ગુણોત્તર બરાબર હોય છે આ થયો ગૌસનો નિયમ તો ગૌસના નિયમ માટે સિમ્પલ સમરી હતી મેથેમેટિક્સ સરસ બનાવો જેને કારણે તમને ગૌસનો નિયમ વ્યવસ્થિત તૈયાર કરતા આવડી જશે

પોલા નળાકાર સપાટીમાંથી પસાર થતું વિદ્યુતીય શૂન્ય હોય છે કે ગૌસના નિયમ દ્વારા પણ પણ આ આ નિયમને સમજાવો સમજાવો નિયમ દ્વારા હકીકતને તમે ઓકે તો મારે શું લેવાનું હતું એક પોલો નળાકાર લેવાનો છે મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવું એનો ડાયાગ્રામ વિચારીએ મેં એક પોલો નળાકાર બનાવ્યો મિત્રો ઓકે એને કહેવાય આને વક્ર સપાટી પોલા નળાકારની વક્ર સપાટી આ એનું આડછેદ કહેવાય ઓકે પાણીને લઈ જતી નડી બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે પાણીને લઈ જતી નડી એને આપણે શું કહીએ પોલો નળાકાર ઓકે આ એનો આડછેદ કહેવાય આ એનો આડછેદ કહેવાય મેં નંબર ટીક કરેલા છે વન ટુ થ્રી ઓકે આ વક્ર સપાટી એ જે આ વક્ર સપાટી છે મિત્રો અહીં આડ આડછેદ નંબર વન મે નામ આપ્યું અહીંયા આડછેદ નંબર ટુ અને મેં થ્રી તો હવે આની કોઈ આપણે વાત નહીં કરીએ કારણ કે આ જ વસ્તુ અહીંયા બનવાની છે આ જ વસ્તુ અહીંયા બનવાની છે ઓકે એને મેં નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખી દીધું મિત્રો મેં વિદ્યુત ક્ષેત્ર તમને બતાવી દીધું ધન એક્સ ડાયરેક્શનમાં જોઈ લો આ વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ ડાયરેક્શનમાં છે ઓકે તો સૌથી પહેલાં હું આની અંદર ફ્લક્સ શોધવા જાઉં છું ફ્લક્સનું સૂત્ર શું છે ભાઈ ઈ સદિશ ડોટ એ સદીશ ઓકે ફ્લક્સ એટલે ઈ સદીશ ડોટ એ સદીશ હવે મારે આ બે વસ્તુ હું જાણતો હોય તો હું ફ્લક્સ આનું કમ્પ્લીટ કરી શકું વિદ્યુત ક્ષેત્ર ધન એક્સમાં છે ઓકે પહેલા નંબરનો આડછેદ વિચારું છું ઓકે પહેલા નંબરનો આઠ છે તો આનું ક્ષેત્રફળ સદિશ કેમ આવશે મિત્રો સપાટીને લંબરૂપે રૂપે બહારની દિશામાં ઓકે હવે અહીં હું વિદ્યુત ક્ષેત્ર જોઉ તો વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે ભાઈ એ સદીશ છે ઋણ x દિશામાં છે ભાઈ બેય વચ્ચે એંગલ કેટલો આવશે એકસો 180 તો આનું ફ્લક્સ તો હું કાઉન્ટ કરી શકું સાહેબ કરી શકું સાહેબ ફ્લક્સનું એ રીતે હું આની નંબર 2 ની પહેલા વાત સમજાવી દઉં આનું ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબરૂપે રૂપે બહારની દિશામાં છે દિશામાં અને હમસાથ તો બંને બે વચ્ચે એંગલ શું થશે ઝીરો ડિગ્રી તેરી જે આ વક્ર સપાટી ભાઈ તો વક્ર સપાટી ઉપર હું પહેલા નાનકડો ખંડ લઈ લો ભાઈ આ ખંડ નું ક્ષેત્રફળ સદિશ કેમ આવશે સપાટી ને લંબરૂપે બાર ની તરફ એ તમારો ધનેક્ષમાં છે તો આની વચ્ચે એંગલ કેટલો આવશે નાઇન્ટી ઓકે હવે વાતમાં કશું નથી ભાઈ હવે આપણે સમગ્ર પોલા નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી શકીએ બેઝિક આપણા હાથમાં આવી ગયું તો અહીં વિદ્યુત ક્ષેત્ર ધનેક્ષ દિશામાં છે અચ્છા હા નળાકાર સાથે સંકળાયેલું મારે કુલ વિદ્યુતથીય ફ્લક્સ જોઈએ તો ફ્લક્સ કેવી ભાઈ અદિશ અદિશ છે એટલે આની સપાટી કેટલી એક આઠ છે ડાબી બાજુનો એકાઠ છે જમણી બાજુનો અને ત્રીજી વક્ર સપાટી નંબર ત્રણ તો આનું ફ્લક્સ ફાઈવ વન કહી દઉં આનું ફાઈવ ટુ કહી દઉં થ્રી કહી દઉં અને રાશિ છે એટલે એનો પ્રેમ સરવાળો કરો ઓકે મેં લખી દીધું સપાટી એક સાથે સપાટી બે સાથે સંકળાયેલું ફ્લક્સ એન ફાઈ થ્રી નળાકારની વક્ર સપાટી અને શું કહેવાય મિત્રો નળાકારનો વક્ર ભાગ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ઓકે એમાં ફાઈવ વન ની પહેલા ગણતરી કરી લઈએ ફાઈવ વન આકૃતિ જોઈ લો five one E સદીશ ધન X માં A સદીશ ઋણ X માં બે વચ્ચે એંગલ એકસો એસી E સદીશ ડોટ A E A cos એકસો એસી cos એકસો એસી minus one જવાબ આવી ગયો minus CA હવે મારે નંબર two સાથે સંકળાયેલું ફ્લક્ષ જોઈએ તો એને five two કહેશું સૂત્ર છે E સદીશ dot A E અને A વચ્ચેનો એંગલ મારે જોશે કારણ કે E cos theta સૂત્ર મુજબ તો સમાંતર થીટા કેટલો ભાઈ જીરો તો તમારા હાથમાં જવાબ આવ્યો ઈ એ કોષ જીરો કઈ સપાટી સાથે નંબર ટુ તો ઈ એ કોષ જીરો યાનિ કે ઈ એ વન થઈ ગયું અને ત્રીજી વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક સૂત્ર ઈ એ ઈ એ કોશ થીટા તમને સમજાવી દો ફરીથી ત્રણ નંબરની વક્ર સપાટી તો આનો એરિયા વેક્ટર ઉપર ઈ માં બે વચ્ચે એંગલ નાઇન્ટી તો એનું ફ્લક્સ કેટલું આવી જશે ભાઈ કોષ નાઇન્ટી હોવાથી ઝીરો તો ત્રણેય ફ્લક્સ મારી પાસે આવી ગયા તો એનો આપણે સરસ મજાનો હિસાબ કરી લો આથી ટોટલ ફ્લક્ષલ ટુ ફાઈવ વન પ્લસ ટુ પ્લસ થ્રી વન કેટલો હતો ભાઈ માઇનસ સી એ ફાઈ ટુ કેટલો હતો ભાઈ ઈ એ અને ફાઈવ થ્રી કેટલો હતો ભાઈ જીરો જોઈ લો ફાઈવ વનની વેલ્યુ ફાઈવ વનની વેલ્યુ પુટ કરી માઇનસ સી એ ફાઈવ ટુ ની વેલ્યુ પુટ કરી ઈ એ અને ફાઈવ થ્રીની વેલ્યુ જીરો છે તો ટોટલ ફ્લક્સ મારી પાસે કેટલું આવ્યું માઇનસ સી એ પ્લસ એ પ્લસ જીરો તો આનો મતલબ શું નીકળો તો કે ફ્લક્સ જીરો આવ્યું સાહેબ તો પોલાના ડાકારની સપાટીમાંથી પસાર થતું વિદ્યુતીય શૂન્ય છે ઓકે જેને ગાઉસના નિયમ ની મદદથી પણ આપણે સમજી શકીએ એક જ સ્ટેપમાં આ તમે જે ભાગ હતા ત્રણ ભાગ એની સાથે સંકળાયેલું ફ્લક્સ એક એક કાઉન્ટ કરીને શોધેલું ગાઉસનો નિયમ બોલો ભાઈ ફ્લક્સ ઈઝિવલ ટુ ક્યુ ઇન બાય સેલન નોટ અચ્છા હવે તમે જોઈ લો તમારો પોલો નળાકાર છે ઓકે આ તમારી બંધ સપાટી થઈ ગઈ ભાઈ ગાઉસનો નિયમ ક્યાં લાગુ પડે બંધ સપાટી થવી જોઈએ તો આ બંધ સપાટી તો કહેવાય ને ભાઈ ઓકે આની અંદર આ પોલા નળાકારની અંદર આવતો એટલે કે અંદર ઘેરાતો વિદ્યુતભાર કેટલો અહીં અહીં તમને વિદ્યુત ભાર અંદર દેખાય છે ના ભાઈ તો કયું ઇન કેવો થઈ ગયો જીરો જીરો અપોન એબ્સેલનનો જવાબ શું થઈ ગયો ઝીરો તો ગૌસના નિયમ પરથી પણ ફ્લગ્સ કેટલો આવી ગયો ઝીરો અને આપણે એને કાઉન્ટ કર્યું તો ભી જવાબ કેટલો આવી ગયો ઝીરો ઓકે તો એના ઉપર બે ત્રણ ચૂકડીક માહિતી તમને સમજાવી જોઈ લો આમ જ્યારે પણ બંધ સપાટીનું કુલ વિદ્યુતીય ફ્લગ શૂન્ય જણાય ત્યારે તેના વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર શૂન્ય હશે ઓકે શૂન્ય જણાય ત્યારે તેના વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર પણ શૂન્ય હશે ઓકે બે ત્રણ નાનકડી તમને એની એપ્લિકેશન સમજાવી દઉં તો ફર્સ્ટ એપ્લિકેશન મારી પાસે એક બંધ સપાટી તૈયાર છે ઓકે ગમે તેવા આકાર

જીરોન એપસેલા નોટ જીરો ઓકે ત્યારબાદ એક નાનકડી સમરી તમને આપવું એક બંધ સપાટી છે ઓકે ગમે તેવા આકારની એની અગલ બગલ એની બાજુમાં એક પી બિંદુ છે જોઈ લો આની બાજુમાં એક P બિંદુ છે અહીંયા મેં Q વિદ્યુતભાર મૂક્યો અને મને પ્રશ્ન પૂછ્યો કે આ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો તો flux નું સૂત્ર Q in by epsilon naught બંધ સપાટીની અંદર ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે zero કારણ કે જે વિદ્યુતભાર Q છે એ તો બંધ સપાટીની બહાર છે મારે તો Q in એટલે કે આ બંધ સપાટીની અંદર આવતો હોય તે જ વિદ્યુતભાર જોઈએ ને ભાઈ અહીં કોઈ વિદ્યુતભાર છે નહીં તો Q in zero

q in by epsilon નોટ q in કેટલો આવી ગયો ઘેરાતો કુલ વિદ્યુત ભાર અને એપ્સેલન નોટના ગુણોત્તર બરાબર હોય છે ફ્લક્સ એક અદિશ રાશિ બહુ સિમ્પલ તરીકો છે ગાઉસ નિયમ તમે સમજી લીધો તો ગાઉસના નિયમની બરોબર પ્રેક્ટિસ કરો બે વખત અને વ્યવસ્થિત રીતે તમે ફ્લક્સ ઉપર વિચારવાનું સ્ટાર્ટ કરો ઓકે ટેક કેર થેન્ક યુ